रहीम पाठ त्रण याम भूमिति स्वाध्याय 3.1 प्रश्न नंबर एक बीजी कोई व्यक्ति ने तमारा अभ्यासना टेबल लैम्पनु स्थान कई रीते दर्शावशो अथवा तो वर्णवशो बराबर तो मारे आ समझावा माटे शू करवू पड़से तो कि मारे आ समझावा माटे तो पहला मारे टेबल तो बतावू पड़से ने तो मारू जे टेबल छे एनी सपाटी सपाट सपाटी छे एने हूँ एक ग्राफ पेपर तरीके लईश बराबर अने एमा हूँ टेबल आपणे ज्यारे पण लईए जोईए त्यारे आपणने खबर छे के टेबलनी लंबाई वधारे छे आ जे अहींया छे मैं आ धार जे आपेली छे धारो के आ जे धारी छे ए हूँ जे तरफ बैठेली छूँ ए धारी छे आ जेने आपणे एक्स अक्ष कहीशुं અને આ જે મારી પેન્સિલ ફરે છે તે ધારી છે એ વાય અક્ષ તો ટેબલ જે બને છે તે આ પ્રમાણે છે બરાબર ટેબલ કેવું છે કે સપાટ છે હવે આપણે ટેબલની વાત કરીએ તો એ પહેલું ચરણ છે એમ કહીએ પ્રથમ ચરણ બરાબર તો યામ સમતલનું પ્રથમ ચરણ એમાં આપણે બધી ધન સંખ્યાઓ જ આવે આ એની લંબાઈ આપણે બતાવેલી છે કે ભાઈ 1 સેન્ટીમીટર અહીંયાથી આટલું જે માપ છે ને આ એ તમે માપશો તો 1 સેન્ટીમીટર જેટલું જ થાય આ તમે કોઈ પણ જગ્યાએ માપ લો જુઓ છે ને આ 1 સેન્ટીમીટર જેટલું માપ ક્યાંથી ક્યાં સુધીનું તો કે અહીંયાથી અહીંયા સુધીનું 1 સેન્ટીમીટરનું માપ થઈ ગયું તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર અહીંયા લઈશું બરાબર એટલે ટેબલની લંબાઈ આ 10 સેન્ટીમીટર 20-30 એટલે અહીંયા 1 ફૂટ પછી અહીંયા 60 સેન્ટીમીટર થાય એટલે અહીંયા 2 ફૂટ થાય 90 સેન્ટીમીટર થાય એટલે 3 ફૂટ અને 120 સેન્ટીમીટર થાય એટલે કેટલા ફૂટ થઈ જશે 4 ફૂટ એનો અર્થ એ કે આપણું જે લંબાઈ છે એ કેટલી છે એટલે કે 4 ફૂટ છે હવે જો એની પહોળાઈ લઈએ આપણે તો અહીંયા આપણને આપેલું છે પહોળાઈ એ જ પ્રમાણે 1 સેન્ટીમીટર અહીંયાથી આટલું જે અહીંયા જે છે આ ત્યાંથી આટલું 1 સેન્ટીમીટરનું માપ કહેવાય તો એનું માપ આપણે ટેબલની લંબાઈ જાણવા માટે 10 સેન્ટીમીટર લઈશું આ 20 સેન્ટીમીટર 30 એટલે આટલું જે માપ આવશે અહીંયાથી 1 ફૂટ એ જ પ્રમાણે અહીંયાથી આટલું આવશે તે 2 ફૂટ આવશે અને પછી એને આપણે 3 ફૂટ જેટલું લઈએ તો હજુ આપણે આગળ પણ આપણે જે ટેબલ છે તો એને આપણે 70 સેન્ટીમીટર સુધી લીધેલું છે બરાબર ને એટલે અહીંયા આવશે આપણું ટેબલની લંબાઈ હવે મારે ટેબલ લેમ્પ આ ટેબલની ટેબલ કેવું છે એનો ખ્યાલ આવે કે ભાઈ સપાટ સપાટી છે એ કાટી જે સમતલનું પહેલું ચરણ છે એની લંબાઈ મેં લીધેલી છે 120 સેન્ટીમીટર એની પહોળાઈ મેં લીધેલી છે 70 સેન્ટીમીટર હવે મારે લેવાનું છે કે મારું ટેબલ લેમ્પ મૂકવો ક્યાં તો બરાબર વચ્ચે મૂકી શકાય ખરો કે તો કે ના મૂકાય ટેબલ લેમ્પ આપણે એટલા માટે મૂકીએ છીએ કારણ કે આપણને વાંચવામાં સરળતા રહે એટલે એને આપણે સેજ એક તરફ ખૂણા પર મૂકીએ છીએ એકદમ ખૂણા ઉપર પણ મૂકતા નથી એટલે એને આપણે અહીંયાથી એક્સ જે ધારી પર આપણે બેસીએ છીએ ત્યાંથી કેટલા સેન્ટીમીટર તો કે 30 સેન્ટીમીટર તો એક્ઝેક્ટ ત્યાંથી આપણે 30 સેન્ટીમીટર અંતરે આવેલા અને આ બીજી ધારી એનાથી કેટલા સેન્ટીમીટર અંતરે આવેલા તો કે 60 સેન્ટીમીટર અંતરે આવેલા આ એક બિંદુ લીધું હું અહીંયા મૂકી ના શકું કારણ કે ધારી પર મૂકું એટલે પડી જાય એટલે એને મેં સહેજ અંદરના ભાગમાં લીધું એટલે મેં અહીંયા બિંદુ પસંદ કર્યું આ શું છે મારું તો કે આ છે ટેબલ લેમ્પ તો એનું સ્થાન ક્યાં આવ્યું તો કે 30 અલ્પવિરામ 60 જે એક્સ અક્ષની ધારી છે એનું જે અંતર છે તે આપણે પહેલું લેવાનું અને પછી એનું વાય એક્સ પરનું લેવાનું બરાબર છે સમજ પડી હવે જરા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમે અહીંયા બીજું પણ કંઈક લખી શકો એવું કંઈ જરૂરી નથી કે 30 અને 60 તમે એમ પણ લખી શકો કે ભાઈ મારે અહીંયા મૂકવું છે ચાલે વાંધો નહીં અહીંયા મૂકવું છે તો આપણે એવું છે કે ભાઈ એકદમ ધારી પર મૂકવા જઈએ તો આપણો હાથ કંઈક પડે તો પણ નીચે પડી જાય એટલે આપણે થોડુંક સલામત ડિસ્ટન્સ અંતર રાખીએ અને મૂકીએ તો વધારે સરળતા રહે બરાબર છે તો આ થયો પહેલો દાખલો આ રીતે આપણે વર્ણવવાનું છે જે હું બોલી એ લખવાનું છે તમારે હવે આપણે અહીંયા લઈશું બીજો દાખલો
બીજા દાખલાની મારે વાત કરવી છે, તો એ જરા હું જોઈશ કે ભાઈ બીજો દાખલો શું છે તે. તો અહીંયા આપણને બીજા દાખલાની રકમ આપેલી છે, તે આપણે પહેલાં તો ચોપડીમાંથી વાંચીશું અને પછી આપણે શેરીની વાત કરીશું. બરાબર છે? તો શેરીનો નકશો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. આ દિશાઓ ખાસ યાદ રાખજો. શહેરની બાકીની બધી શેરીઓ અને આ રસ્તાની સમાંતર શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં આ શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. બે મુખ્ય રસ્તા કયા આપેલા છે? એક તો પૂર્વ પશ્ચિમનો અને બીજો ઉત્તર દક્ષિણનો. તમારા નમૂનાના શહેરમાં ઘણી બધી છેરતી શેરીઓ છે. આ છેરતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓથીની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેરતી શેરી 2-5 કહીશું. આ રૂઢીનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો આપણે અહીંયા લઈશું પહેલું કે ભાઈ મેં અહીંયા એક રસ્તો દોરેલો છે શહેર. આ ધારો કે આ સપાટ સપાટી આપણો જે ગ્રાફ છે શહેર છે અને એમાં મેં વચ્ચેના ભાગમાં બરાબર વચ્ચે એક મધ્યમાં એક રેખા દોરેલી છે. એ રસ્તો કયો છે? તે કે પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમનો રસ્તો બરાબર દેખાય છે ને? આ રસ્તો અહીંયાથી પૂર્વથી પેન્સિલથી દોરેલો છે. પૂર્વથી પશ્ચિમનો મેઇન રસ્તો. બીજો એ જ પ્રમાણે મેં દોરેલો છે. જરા ઉપર જોઈએ આપણે. ઉત્તર લખેલું છે. આ રહ્યું ઉત્તર. ઉત્તરથી નીચે જઈશું આપણે દક્ષિણ. આ બીજો મેઇન રસ્તો છે. બંને રસ્તા એકબીજાને ક્યાં છેદે છે? તો કે અહીંયા મેં કેન્દ્ર બતાવેલું છે 0. બંને એકબીજાને 90° ખૂણે છેદે છે. કેટલો અંશના ખૂણે? 90° એટલે શિરોલંબ કહેવાય. જે બે રેખા એકબીજાને 90° ખૂણે છેદતી હોય એને આપણે શિરોલંબ કહીએ છીએ. હવે આપણે શેરીઓ બનાવવાની છે. તો કે પહેલાં આપણે લઈશું કે પૂર્વ પશ્ચિમ એને સમાંતર રેખાઓ દોરવાની છે. ક્યાંથી? તો કે આપણને કહી દીધેલું છે કે ભાઈ ત્યાંથી 1 સેન્ટીમીટર અંતરે પહેલી શેરી. કારણ કે 1 સેન્ટીમીટર માપ એટલે એ બે વચ્ચેનું માપ આવશે 200 મીટર. આ પહેલી શેરી. એક નંબર. બીજી શેરી 2 નંબર. આ અંતર પણ કેટલું આવશે? તો કે 200 મીટર. પછી એના પછી ત્રીજી શેરી આપણે દોરી આ. પછી ચોથી શેરી દોરી અને પછી 5 નંબરની શેરી. આ બધી શેરીઓ કોને સમાંતર છે? તો કે પૂર્વ પશ્ચિમ રસ્તાને. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. જોજો અહીંયા પૂર્વ પશ્ચિમ રસ્તાથી જ આપણે લઈએ છીએ. એ જ પ્રમાણે હવે લઈશું આપણે ઉત્તર દક્ષિણ રસ્તો. આ રહ્યો ઉત્તર દક્ષિણ રસ્તો. આ લખેલું છે ને ઉત્તર દક્ષિણ રસ્તાની પણ એક જ બાજુએ આપણે લેવાનું છે. આ એક જ તરફ બરાબર. પહેલા નંબરની શેરી એટલે આ ઉત્તર દક્ષિણથી તરતનું આ અંતર પણ આવશે 200 મીટર. એના પછી 200 મીટર અંતર એટલે આટલું. એ શેરી નંબર 2 આવી. અહીંયાથી આટલું. શેરી નંબર 3, શેરી નંબર 4, શેરી નંબર 5. બરાબર છે ને? તો હવે આપણને પહેલું કહે છે કે ભાઈ ઉત્તર દક્ષિણ દિશામાં 2 અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને ઉત્તર દક્ષિણ દિશામાંની
બીજી શેરી, ઉત્તર દક્ષિણ દિશામાંની આ બીજી શેરી થઈ ગયા. અને પૂર્વ પશ્ચિમની પાંચમી શેરી, એક બે ત્રણ ચાર અને પાંચ. તો પહેલાં આપણે પૂર્વ પશ્ચિમ લઈએ કે ભાઈ અહીંયા લીધેલું પાંચમી, તો અહીંયાની શરૂઆત કરીએ, એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર છે. અહીંયાથી આપણે આ પૂર્વ પશ્ચિમનું છે ને, તો અહીંયાથી આપણે લઈશું. તો આ પહેલી શેરી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. તો પૂર્વ પશ્ચિમની આવી આ પાંચમી શેરી અને આ આવી આપણી બીજી શેરી, બરાબર છે. તો બીજી શેરી બનશે આપણે અહીંયા તો કે બે પાંચ, એને આપણે આ રીતે દર્શાવવાનું છે. તો આપણે અહીંયા લઈશું બે પાંચ, તો અહીંયા આપણે લીધું બે પાંચ બીજી શેરી ઉત્તર દક્ષિણની, અને પૂર્વ પશ્ચિમની આ પહેલી શેરી, એ રીતે લીધેલું છે. પછી આપણે બીજું કહ્યું છે આપણને કે ત્રણ ચાર, બરાબર ને, ત્રણ ચાર. તો આપણે લઈએ વળી પાછું કે ભાઈ જો અહીંયા આપણે લેવાની છે ત્રીજા નંબરની શેરી, બરાબર. તો જો અમે અહીંયા લીધેલી છે, હવે આ આ છે તે પૂર્વ પશ્ચિમની શેરી છે અને આ છે ઉત્તર દક્ષિણની. હવે આપણને કહ્યું છે પહેલાંથી કે ઉત્તર દક્ષિણ પહેલું લેવાનું છે, કારણ કે આપણને પ્રશ્નમાં કહ્યું છે કે ઉત્તર દક્ષિણનો જે છે એ બીજા નંબરની શેરી છે અને પહેલું બિંદુ આપ્યું છે બે. એનો અર્થ એ થયો કે ઉત્તર દક્ષિણ જે દિશા છે એ આપણો એક્સક્સ બની ગયો. ઉત્તર દક્ષિણ દિશા કઈ બની જશે? આપણો એક્સક્સ બની ગયો. અને પૂર્વ પશ્ચિમ આ જે છે એ શું બની જશે? તો કે વાય એક્સ બની જાય, બરાબર છે. આ પ્રમાણે તો હવે આપણે અહીંયા લઈ લીધું કે ભાઈ બે અને પાંચ, તો અહીંયા જે છે આ કે ભાઈ આ પહેલી શેરી, તો અહીંયા જે આ પહેલો નંબર આવે, આ બીજો નંબર, આ ત્રણ નંબર, આ ચાર નંબર અને આ પાંચ નંબર. ફરી પાછું આપણે લઈએ, જો અહીંયા અહીંયા તો આપણા છે જ, બરાબર છે. તો અહીંયાથી આ જે શેરી છે તેની વાત આપણે કરતા હતા, તો આ આવી ગઈ પહેલા નંબરની શેરી, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની, કઈ? પૂર્વ પશ્ચિમને સમાંતર શેરી. હવે ઉત્તર દક્ષિણ, તેને આપણે સમાંતર શેરી લઈએ, તો આ આવશે એક બે ત્રણ ચાર પાંચ. તો આપણો જે ગ્રાફ છે તે આ પ્રમાણે બન્યો. હવે પછી તમને ખ્યાલ આવશે વધારે, બરાબર છે. તો આપણે આને જે પૂર્વ પશ્ચિમ જે શેરી છે, આ રસ્તો પહેલો, અહીંયાથી હું આ જે કરું છું એ મારો પૂર્વ પશ્ચિમ રસ્તો છે, બરાબર છે. અને બીજો રસ્તો છે મારો, અહીંયા લઈશું આપણે તે ઉત્તર દક્ષિણ, એટલે હું આ રસ્તો લઈશ. આ રસ્તો, બરાબર છે. સમજ પડી આટલી? હવે આપણે લઈશું અહીંયા શેરીઓની વાત કરતા હતા તે પ્રમાણે. તો હવે આપણને જે બિંદુ આપેલું છે, તો કે ભાઈ બે પાંચ આપેલું છે. બીજું આપણે કયું લેવાનું છે અહીંયા? તો કે પહેલું ઉત્તરનું લેવાનું છે અને પછી આપણે પૂર્વ પશ્ચિમનું લેવાનું છે. આ યાદ રાખજો, પહેલાં ઉત્તરની અને પછી પૂર્વ પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પહેલું, પૂર્વ પશ્ચિમ બીજું. ઉત્તર દક્ષિણ પહેલું લેવાનું છે, એટલા માટે મેં અહીંયા બે લીધા, અને અહીંયા લેવાનું છે પૂર્વ પશ્ચિમ. હવે આપણને જે બીજું આપેલું છે તે કેટલી છેરતી શેરીઓનું નામાભિધાન ચાર ત્રણ તરીકે થઈ શકે અને ત્રણ ચાર તરીકે, આ છેરતી હોય તેની જોવાનું. અહીંયા કઈ છેદે છે? કે ઉત્તર દક્ષિણની બીજા નંબરની અને પૂર્વ પશ્ચિમની પાંચમા નંબરની. આ પૂર્વ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ. અને આ બધી શેરીઓ કઈ છે? કે ઉત્તર દક્ષિણ, આ બધી શેરીઓ એક બે ત્રણ ચાર પાંચ, મેં અહીંયા નંબર લખેલા છે આ રહી, બરાબર. આ જે છે તે આ આવે, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી, ઉત્તર દક્ષિણ. તો અહીંયા જે બિંદુ આવ્યું, આ બિંદુ ક્યાં છે? તો કે કઈ છે? તો કે ઉત્તર દક્ષિણની કઈ છે આ? તો કે બે છે.
અને પૂર્વ પશ્ચિમની કઈ છે? તો કે 5. આ રીતે દર્શાવ્યું છે 2, 5. હવે બીજું આપણને કયું છે બિંદુ? 4, 3 કયું છે? કયું કયું છે? 4, 3. પહેલું આપણે ઉત્તર દક્ષિણ, બીજું પૂર્વ પશ્ચિમ. તો ઉત્તર દક્ષિણની આપણે કયા નંબરની શેરી લેવાની છે? તો કે 4 નંબરની. અને પૂર્વ પશ્ચિમની કઈ લેવાની છે? તો કે 3 નંબરની. તો ઉત્તર દક્ષિણની આ 4 નંબરની છે અને પૂર્વ પશ્ચિમને અહીંયા જોજો આ 5, 4, 3, 2, 1 બરાબર છે. આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આપણે લેવાની છે. પહેલાં તો ઉત્તર દક્ષિણની, એટલે મેં 4 નંબર આ પસંદ કરી અને એની 3 નંબર એટલે અહીંયા આવ્યો ને, તો આ 4 અને આ 3 એટલે અહીંયા મને બીજું બિંદુ મળી. આ 2 શેરી એકબીજાને લંબ અહીંયા છેદશે, આ ઉત્તર દક્ષિણની 4 નંબરની અને પૂર્વ પશ્ચિમની 3 નંબરની. એટલે એને આપણે કહીશું 4, 3. હવે બીજું હજુ પણ છે આપણી પાસે, તો કે છેદતી કેટલી છેદતી શેરીઓના નામાભિધાન 3, 4 તરીકે લઈ શકાય. બીજું છે અહીંયા 3, 4. હવે જ્યારે આપણે લઈએ, એવું કહે છે કે 4, 3 કેટલી વાર આવે? તો આ 4 અને પૂર્વ પશ્ચિમની 3 નંબરની શેરી આ એક જ બિંદુ છે. જો 3, 4 લેવા જઈએ તો ક્યાં આવે તે જોઈએ, કે 3 નંબરની અને આ 4 નંબરની, તો અહીંયા આવી જશે બરાબર ને, પણ અહીંયા આવશે નહીં. એનો અર્થ એ કે 4 અને 3 નંબરની શેરી કેટલી જગ્યાએ છેદે છે? તો કે એક જ જગ્યાએ છેદશે. કેટલી જગ્યાએ છેદશે? એક જ જગ્યાએ. એ જ પ્રમાણે આ લાસ્ટ આપણે 3, 4 લઈએ. 3 અને 4માં 3 આપણે સામા લઈશું, તો કે ઉત્તર દક્ષિણ ઊભું છે તે આ, તો આ 3 લીધી. અને 4 ક્યાં લઈશું આપણે? તો કે આ પૂર્વ પશ્ચિમ 1, 2, 3, 4 લઈશું, તો અહીંયા આવી જશે ને આ 3 અને આ 4 એકબીજાને જ્યાં છેદે ત્યાં, તો આ આવ્યું 3, 4. તો આ રીતે આપણે શેરીઓને બતાવી શકાય. ફરી પાછું આપણે કરવું હોય તો આ પ્રમાણે, પહેલો આપણે અહીંયા ઉત્તર દક્ષિણ લેવાની, ઉત્તર દક્ષિણ બરાબર, અને આડીને આપણે શું લઈએ છીએ? પૂર્વ પશ્ચિમ. પછી આ 1 આવે એટલે આ પહેલી શેરી આવશે 1 નંબર, પૂર્વ પશ્ચિમને સમાંતર આ 2 નંબરની શેરી, આ 1 નંબરની, આ 2 નંબરની, પછી આ 3 નંબરની, આ 4 નંબરની, આ 5 નંબરની. એ જ પ્રમાણે આપણે ઊભી દોરવી હોય તો અહીંયાથી આવશે ઉત્તર દક્ષિણની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી બરાબર છે. આ પ્રમાણે દોરી શકાય. તો ખ્યાલ આવી ગયો તમને? બસ, તો અહીંયા તમારો વિડીયો પૂરો થાય છે. ધ્યાનથી જોજો.